આકાશવાણી નું ભૂજ કેન્દ્ર જવાબ માં કહેવાનું કે નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજ જો તનવી બેન રક્ષાબંધન ગઈ સર્વે બહેનોને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષાબંધનની અને હવે આવી રહ્યા છે સાતમ આઠમના તહેવાર બરોબર ને મનોજભાઈ તેની પહેલા પાંચ સપ્ટેમ્બર હા શિક્ષક દિવસ ભાઈ પોતે શિક્ષક છે એમના મમ્મી શિક્ષક છે એટલે એમને તો યાદ આવે જ અને શિક્ષકને કેમ ભૂલાય હે ને ખરી વાત તો એ શિક્ષકોને તમામ આપણે વંદન કરીએ અને આ કાર્યક્રમ શરૂ કરીએ અને હવે કાર્યક્રમ શરૂ કરીએ તો સૌથી પહેલો પત્ર તનવીબેન કોનો લેવાનો છે સૌથી પહેલો છે નવીન ચંદ્ર ગોર હેમલત્તાબેન ગોર પ્રિયેન મિત્તલ ખ્વાઇશ દ્રશ્ય સાગર સિટી ભુજથી ગોર પરિવાર અને જણાવે છે કે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ તનવીબેન સિટી ભુજથી નવીન ગોરના રામ રામ હાલ જે નવા બે પ્રોગ્રામ રજૂ થયા જેમાં ગીત ગુર્જરી સદાબહાર આપની પસંદ બંને પ્રોગ્રામ ખૂબ સરસ રહ્યા બાકી તો પત્રનો સમાવેશ કરવામાં નથી આવતો એ તકલીફ છે ગમતાનો ગુલાલમાં ત્રણ અઠવાડિયાથી પત્રનો સમાવેશ થયેલ નથી આપની પસંદમાં બે અઠવાડિયાથી બાકી બાકી રહ્યો છે આજે રાત્રે આવે તો ઠીક નહીંતર હવે ત્રણ અઠવાડિયા થશે જો કે હવે તો ગમતાનો ગુલાલમાં પત્ર લખવાનું મેં બંધ કર્યું છે આપની પસંદમાં જો નામ આવશે તો પત્ર લખીશ નહીંતર પત્રનો જવાબ ન મળે તો લખવાનો મતલબ નથી આ મારી એકલાની ફરિયાદ નથી મનોજભાઈ કિરીટભાઈ પ્રદીપભાઈ એમની પણ આ જ ફરિયાદ છે બહુ મોડા જવાબ મળે છે નહીતર ભૂજથી ત્રીજા દિવસે પત્ર મળી જાય પછી વિલંબ કરવાનું કારણ શું હોઈ શકે આ બાબત ઉપર જરાક ધ્યાન આપજો એવી નમ્ર અરજ છે

આકાશવાણી ભુજ પરથી રજૂ થતા તમામ કાર્યક્રમો મને ખૂબ જ પસંદ પડે છે એમાં મારો માનીતો કાર્યક્રમ છે ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ જે ગત રવિવારે મનોજભાઈએ રજૂ કર્યો હતો અને આ કાર્યક્રમમાં એકાદ બે કોલ એવા આવે છે જે કંઈક ને કંઈક આપણને શીખવી જાય છે ઘણા કોલ પ્રેરણાદાયક પણ હોય છે અને આપની સાથે જે શ્રોતા ભાઈ કે બહેન અને જે પણ વાતચીત થાય છે એમાં પણ મનોજભાઈ તનવીબેન ઘણું જાણવાનું મળે છે બીજું કે આ કાર્યક્રમનો જે આપણે રવિવારે નવ વાગ્યા સુધીનો સમય છે જવાબમાં કહેવાનું કે એમાં મેસેજ અને વોઇસ મેસેજ અને પત્રો ટેક્સ્ટ મેસેજ મોકલવાનો તો એ સવા દસ વાગ્યા સુધી કરવા નમ્ર વિનંતી જેથી કરીને આકાશવાણી ભુજ પરથી શ્રોતાઓનો લોકપ્રિય કાર્યક્રમ ફોન ઇન આપની પસંદગી રજૂ થાય છે એના શ્રોતાઓ અભિપ્રાય આપી શકે બીજું કે ક્યાંક યાંત્રિક ખામી હોય ક્યાંક ટેકનિકલ ક્ષતિ હોય ક્યાંક ક્યાંક શ્રોતાઓની પસંદગી પૂરી નથી થતી તો આ વિશે થોડું ઝીણવટ તપાસ કરી અને જે શ્રોતાઓના નામ નથી આવતા તો નામની પહોંચ આવે એ માટે પ્રયાસો કરવા નમ્ર વિનંતી ઘણાના સોલ્યુશન આવ્યા છે ઘણા નથી આવ્યા તો આ વિશે ખાસ નંબર સૂચન છે બીજું ખાસ સૂચન છે મારું કે આકાશવાણી ભુજ એક છેવાડાનું લોકપ્રિય રેડિયો સ્ટેશન છે અને એના અસંખ્ય શ્રોતાઓ છે ઘણી સંખ્યામાં છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો જે કચ્છ ભુજ વિસ્તાર છે ત્યાં આગળ ઘણા ગામડાઓમાં રેડિયો સેટ ઉપર આકાશવાણી ભુજનું પ્રસારણ બરાબર સંભળાતું નથી ઘણી વાતો પણ એવું પણ અમારા એક આકાશવાણી ભુજના પત્ર મિત્રો અમને એ પણ કહેતા અમને સાંભળીએ છીએ કે અમને અંજારમાં નથી સંભળાતું નખત્રાણામાં નથી સંભળાતું ભુજમાં નથી સંભળાતું તો આ બાબતે એક યોગ્ય કાયમી હલ આવે એ માટે પ્રયત્ન કરવા નમ્ર વિનંતી આ સૂચન માનનીય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ છે કેન્દ્ર નિયામકશ્રીને છે અને કેન્દ્રીય પ્રસારણ મંત્રીને પણ આ મારું નમ્ર સૂચન છે કે આ જે લોકપ્રિય આકાશવાણી સ્ટેશન છે એનું પ્રસારણ રેડિયો ચેટ પર સ્પષ્ટ સંભળાય એવી મારી નમ્ર વિનંતી છે બસ એ જ ધીરજ રબારી ડેર પાટણ નમસ્કાર બેન ધીરજભાઈ રબારીએ જે વાત કરી કે આપણે સવા દસ સુધી લેવા જોઈએ મેસેજ તો સવા 10 તો વાગી જ જતા હોય છે એટલે કે ફોન ઇન પૂરો થાય તો એમાં એમની સમીક્ષા લખી શકે એવું એમનો શુભ આશય છે તો એ આપણે હવે જે સવા 9 નો સમય લખી નાખશું જ્યારે મેસેજ કરીશું ત્યારે તો ખૂબ ખૂબ આભાર આજ રીતે દિનેશભાઈ આકાશવાણી ભૂત સાંભળતા રહેજો હવે કોનો પત્ર છે મારા હાથમાં જે પત્ર છે બે પાનાનો છે વાહ ને અક્ષરો તો બહુ જ સરસ છે સુંદર અક્ષરો અને વાંચવાની શરૂઆત કરું તમને ખરેખર મજા આવશે પેલા કઈકને પંક્તિઓ લખી છે પવનને કંઈ નથી કહેવાનું વાહ વૃક્ષ તારે જ સ્થિર રહેવાનું ક્યા વાત કથા ના કર વ્યથાને વેઠી લે ખમતી ધરાને જ હોય છે સહેવાનું ક્યા વાત અને જે ખમતી ધર હોય એ લોકો સહેવાનું હોય છે એવું એ લોકો લખે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ આ પંક્તિ પંક્તિઓ આજે કચ્છ ભારતભરની નહીં પરંતુ વિશ્વભર જાણીતું બન્યું છે એવું આપણું ગુજરાત અડીખમ કચ્છ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ કચ્છની કમર તોડી નાખી હતી પરંતુ કહેવાય છે ને ખમતી ધરને જ હોય સહેવાનું એમ કચ્છને ઉભા થતા વાર ન લાગી અને કચ્છનો જે વિકાસ થયો રણોત્સવ પણ કચ્છનો એક આગવો ઉત્સવ છે અને એની જે સુંદરતા છે એ ખૂબ નયન રમ્ય છે આકાશવાણી રાજકોટ સાથે મારો જૂનો નાતો રહ્યો છે આકાશવાણી રાજકોટ યુવાણીમાં બેસ્ટ લિસનર સુધીની સફર મેં ખેડી છે ધીમે ધીમે બદલાતા સમયના દોર સાથે આજે કાર્યક્રમ નથી સાંભળતો થોડા સમય યુટ્યુબમાં આકાશવાણી ભૂજ સાંભળ્યું ખરેખર સાંભળવાની ખૂબ મજા આવી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ સાંભળ્યો આ કાર્યક્રમ સાંભળવાની મને ખૂબ મજા આવી જે લાગણીસભર પ્રતિ ઉત્તરો આપો છો એ સાંભળી મને પણ પત્ર લખવાનું મન થયું આમ તો હવે આ ટેકનોલોજીના સમયમાં પત્ર લખવાનું સાવ ભૂલાઈ ગયું છે લેખન કાર્ય જાણે બિલકુલ ઓછું થઈ ગયું છે પત્ર લખવાની કોઈ જહેમત ઉઠાવતા નથી એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી પરંતુ હા પત્રમાં જે મીઠાશ છે આજના ફાઇવ જી સિક્સ જી જેવા ઇન્ટરનેટના માધ્યમમાં પણ નથી આકાશવાણી ભૂજ સાંભળવાનું શરૂ કર્યું છે ખૂબ મજા આવે છે એસએમએસ લાઈવ ખૂબ ગમે છે ભજનનો કાર્યક્રમ ખૂબ સુંદર હોય છે તારીખ નવ આઠના રોજ એસએમએસ લાઈવમાં મારા એસએમએસનો સમાવેશ થયો મજા આવી સાથે સાથે નણદલ માંગે લેર્યું આ ગીત ખૂબ જ પસંદ પડ્યું વિસ્તૃત છણાવટ આવતા પત્રમાં કરીશ કાર્યક્રમ અનુસંધાને મારા સૂચન છે એક તો આકાશવાણી ભુજ રેડિયો પર સંભળાતું નથી માટે રેડિયોને રેડિયો સાંભળવાની મજા છે એ એન્ડ્રોઈડ કે સ્માર્ટફોનમાં નથી આવતી માટે આની પ્રસારણ ક્ષમતામાં વધારો કરો રાજકોટ અમારે ચોખ્ખું સંભળાય છે રેડિયો પર તો ભુજ પણ ક્લીન સંભળાય એવું ઈચ્છું છું આ વખતે થોડી ગંભીરતાથી નોંધ લેશો પ્રસારણ પ્રસારણની ક્ષમતા વધે એવા પ્રયત્ન કરશો એવું હોય તો આ બધા પત્રની નકલ પેટામાં સામેલ રાખી તમારી ઉપયોગ કક્ષાએ આની રજૂઆત પણ કરી શકો છો જેથી એ પણ તમારી અને અમારી માંગણીને ધ્યાનમાં લઈ શકે અને આગળ કાર્ય કરી શકે અને આ બાબતે ખુલાસો લાવી શકાય બધા જ કાર્યક્રમો ખૂબ જ સારા છે કાર્યક્રમ બાબતે બીજું કંઈ સૂચન નથી ઉદ્ઘોષક મિત્રો પણ મીઠી મધુર વાણીથી આકાશવાણી ભુજ માટે ચાર ચાંદ સમાન છે જવાબમાં કહેવાનું કેના બંને ઉદ્ઘોષક મિત્રની વાણી વર્તન હૃદય સુધી પહોંચી જાય છે પ્રસરીને આનંદ અનુભવીએ છીએ ધન્યવાદ બસ વિરમુ છું વધુ આવતા પત્રમાં હું તમને જણાવીશ ગમતું મળે તો અલિયા ગુંજનો ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ આ લખનાર છે ચાવડા દિયોદર બનાસકાંઠાથી દશરથભાઈ જાડિયા તો ખૂબ ખૂબ આભાર દશરથભાઈ આકાશવાણી ભૂજ સાથે અને એ પણ આવા સુંદર અક્ષરો સાથે બસ રીતે રીતે આકાશવાણી સાંભળતા રહેજો અમારા પરિવાર સાથે હવે તમે જોડાઈ જ ગયા છો તો તમે આકાશવાણી ભુજ પરિવારનો એક સભ્ય છો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને બસ આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો કાર્યક્રમના આરંભે હું વાત કરતા ભૂલી ગયો તરવેન ગુરુવારના બે દિવસ પહેલા જ આપણા કચ્છના અને મોરબીના માનીતા આપણા સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડાએ સામત્રા ટાવરની મુલાકાત લીધેલી એ સામત્રાનું જે ટાવર છે તમે જોયું હશે બહુ મોટું ટાવર છે એ ભારતમાં બીજા નંબરનું મોટામાં મોટું ટાવર છે અને અત્યારે જે આપણી એફએમની જે ક્ષમતા છે પાંચ કિલો વોટની છે તો એની હવે વીસ કિલો વોટની પ્રક્રિયા ચાલુ છે ઇન્સ્ટોલેશન થઈ રહ્યું છે અધિકારીઓ આવ્યા છે અને કામ કરી રહ્યા છે એ કામગીરીને જોવા માટે આપણા ચાવડા સાહેબ ખાસ આવેલા અને એમણે ખાસ તાકીદ કરી છે કે કચ્છના કચ્છી કાર્યક્રમોને ગમે તેમ કરીને શરૂ કરો ખાસ કરીને ગામજો ચોરો એ ચાવડા સાહેબ પોતે પણ સાંભળતા હતા એટલે આપણા જે ખાસ કરીને ધીરજભાઈની બધાની જે ફરમાઈશ છે બધાની લાગણી છે એ જ લાગણી એમણે પણ વ્યક્ત કરી છે અને આ બાબતે આપણે ચર્ચા કરીએ અને આપણે ઉપરી અમારા જે અધિકારીઓ છે એમને પત્ર લખી અને મંજૂરી માંગશું અને જલ્દીથી ચાવડા સાહેબના પ્રયત્નોથી આપણને વીસ કિલો વોટ તો મળશે જ એફએમથી શું થશે કે જે વિસ્તાર છે આપણો એ વધારે સાંભળવા મળશે અને એ મીડિયમ વેવમાં જે આપણને જે પ્રસારણ ક્લિયર નથી સંભળાતું એ જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે તો એક બહુ સારા સમાચાર છે અને મને લાગે છે કે પ્રદીપભાઈએ પણ વોઇસ મેસેજ એ બાબતે જ મૂક્યો છે તો એ પણ સાંભળીએ તો હવે આપણે પ્રદીપભાઈનો વોઇસ મેસેજ લઈ લઈએ જી આકાશવાણી ભુજના મનપસંદ કાર્યક્રમો નિયમિત સાંભળી નિયમિત પત્રો લખવાનું વ્યસન થઈ ગયું છે ઓગણીસો પાસઠથી સ્થાપિત કરવામાં આવેલ વિશાળ વિસ્તાર ધરાવતા સરહદી જિલ્લામાં આવેલ આકાશવાણીનું ભુજ કેન્દ્ર તેના મનોરંજક માહિતીપ્રદ કાર્યક્રમોની રજૂઆતને કારણે કચ્છ ઉપરાંત કચ્છ બહારના શ્રોતાવર્ગમાં લોકપ્રિય બની ચૂક્યું છે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ કેન્દ્રના પ્રસારણો મોબાઈલ મારફત કચ્છની સીમા બહાર ભુજના પ્રસારણો લોકો સુધી પહોંચાડવાના આકાશવાણીના પ્રયાસો આધારે કહી શકાય પરંતુ બધા લોકો માટે આધુનિક સાધનોનો ઉપયોગ શક્ય નથી હોતો દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં ટેલિવિઝન તથા અન્ય કોઈ સુવિધા નથી હોતી એવા વિસ્તારના લોકો માટે માત્ર ને માત્ર રેડિયો જ મનોરંજન અને માહિતીનું સાધન હોય છે ઓછી પ્રસારણ ક્ષમતાને કારણે અમુક વિસ્તારોને બાદ કરતાં રેડિયોના માધ્યમથી આકાશવાણીના પ્રસારણો સંપૂર્ણ કચ્છમાં સાંભળી શકાતા નથી કચ્છ વિસ્તારના લોકોની લાંબા સમયથી પ્રસારણ ક્ષમતા વધારવાની માંગ રહી છે દુઃખની વાત એ છે કે આ બાબત કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તેવું મને લાગતું નથી તાજેતરમાં કચ્છ જિલ્લાના વર્તમાનપત્રોમાં કચ્છ જિલ્લામાં આવેલ એફએમની પ્રસારણ ક્ષમતા વધારવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે આકાશવાણી ભુજના ઉકમા ખાતેના વિસ્કલેવોસની પ્રસારણ ક્ષમતાવાળા ટ્રાન્સમીટરની પ્રસારણ ક્ષમતા વધારવા માટે કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી એફએમની પ્રસારણ ક્ષમતા વધારવામાં આવે તે આવકારદાયક છે પરંતુ લોકોની મુખ્ય માગણી આકાશવાણી કેન્દ્રની પ્રસારણ ક્ષમતા વધારવાની વાતનો છેદ ઉડાડી દેવાયો છે તે ખરેખર દુઃખદ કહી શકાય માનનીય પ્રધાનમંત્રીશ્રીના મન કી બાત કાર્યક્રમનો સંદેશ દૂર દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા માટે નું એકમાત્ર સાધન માધ્યમ છે રેડિયો રેડિયોના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લામાં આકાશવાણીના પ્રસારણો સ્પષ્ટ સાંભળી શકાય તે માટે આકાશવાણી ભુજની પ્રસારણ ક્ષમતા વધારાનો વધારવાને પ્રાધાન્ય આપવામાં આપવાનું જરૂરી બની જાય છે આશા છે કે આકાશવાણી સાફ કચ્છના લોકોનો અવાજ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે સક્રિય પ્રયાસો કરશે કચ્છ જિલ્લામાં આવેલ ઘણા વિસ્તારોમાં પ્રસારણ રેડિયોના માધ્યમથી સાંભળી શકાતું નથી ક્યારેક તો ભુજનું પ્રસારણ ભુજમાં સ્વસ્થ નહીં સંભળાતું હોવાની ફરિયાદો કાર્યક્રમ મારફત મળતી રહી છે ઉદાહરણ આપીએ તો નખત્રાણા વિસ્તારમાં આકાશવાણીના પ્રસારણો મારફત સાંભળી નથી અંતમાં સમસ્ત હકીકતને ગંભીરતાપૂર્વક લઈ આકાશવાણી ભુજ કે પ્રસારણ ક્ષમતા વધારાની વાતને પ્રાધાન્ય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે લિતાં નેહાધીન પ્રદીપ કે મેધામ ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ આકાશવાણી ભુજના પ્રસારણની હંમેશા ચિંતા સેવનાર એવા આપણા પ્રદીપભાઈ વડીલ આપણા શ્રોતા છે અને એમની લાગણી માગણીને આપણે માન આપીને એમના પત્રો પણ આપણને લખતા રહે છે છે મેસેજ મનોજભાઈ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ તનવીબેન ને પ્યાર ભરા નમસ્કાર જિલ્લો ભાવનગરના તાલુકો તળાજાના અશોકભાઈ સરવૈયા રંજનબેન સરવૈયા મીવાન સરવૈયા ધ્રુવી સરવૈયા છવ્વીસ સાતના ના રોજ પસંદ આપની ગીતો અવનવામાં એમણે ગીતો મોકલાવેલા હતા આ ગીત સાતમ આઠમ પહેલા રજૂ કરવામાં આવે તો સારું કારણ કે આ ગીત કૃષ્ણ ભગવાનના વિષય પર મોકલેલા છે તો નમ્ર કરવા વિનંતી છે મનોજભાઈ થોડું ધ્યાન આપશો કે આ કાર્યક્રમો જન્માષ્ટમી પહેલા રજૂ થઈ શકે ખુબ ખુબ આભાર અશોકભાઈ અને રંજનબેન આકાશવાણી ભૂત સાંભળતા રહેજો એક લઈ ધરાના વાંજા દરજી કિરીટ સોલંકી સોલંકી અને શ્રીમતી તારીખ બે ના રજૂ થયેલા એસએમએસ આપની પસંદ લાઈવમાં આરતીબેન શાહ ઉદઘોષક હતા જેમણે આહવાના એક મિત્રની ફિલ્મ અનાડીના ગીતની ફરમાઈશ કરી હતી પણ તેમણે આ ફિલ્મમાં પહેચાનનું ગીત આપેલું અને કાર્યક્રમના અંતે બાકી રહી ગયેલા મિત્રોના નામોની નામાવલી વાંચવાની વાંચીને સંભળાવી અને અંતે કહ્યું કે આપની ફરમાઈશના ગીતો આગળના કાર્યક્રમમાં આપીશું તો આગળના એસએમએસ લાઈવ કાર્યક્રમમાં નવો મેસેજ કરવાનો કે ન કરવાનો એ એમણે સ્પષ્ટ કહ્યું નહીં તો સમજાયું નહીં તો ભવિષ્યમાં જરાક ઉદઘોષક મિત્રોને વિનંતી કે આવું કંઈક કન્ફ્યુઝન વાળું ન કહે અમને ક્લિયર કહે જેથી ખ્યાલ આવે કે અમારે હવે આગળ શું કરવાનું છે એટલે એમણે શું છે કે મનોજભાઈ ઉપર નાખી દીધું કે મનોજભાઈ નાખી દેશે

તનુ બેન હવે પછીનો પત્ર પરમાર જેઠાભાઈ મુક્કમ પોષ વઢવાણ જીઆઈડીસી સંતોષ ટાવર રામદેવ મંદિર પાસે જિલ્લો સુરેન્દ્રનગર એમના મોબાઈલ નંબર પર લખ્યા છે પ્રતિશ્રી કેન્દ્ર શ્રી ભુજ કેન્દ્રના સૌને વંદન અમારા વિસ્તારમાં ભુજ કેન્દ્ર સીધું નથી સંભળાતું પરંતુ ભુજ કેન્દ્રના પ્રસારણ અમદાવાદ કેન્દ્ર પરથી અવારનવાર સાંભળીએ છીએ બહેનોનો કાર્યક્રમ ખેડૂત મંડળ તથા અન્ય કાર્યક્રમોમાં ભુજ કેન્દ્રની ભેટ બહુ જ રસપ્રદ જીવન ઉપયોગી હોય છે મુકેશભાઈ માલવણકર સાહેબના નાના ભાઈ મારા જોડે ભણતા હતા રાજકોટ કેન્દ્રની નોકરી કરતો હતો ત્યારે હું કચ્છ ભુજમાં નડિયા કોઠારા માંડવી ભુજ ગઢસીસા દેસલપર મંજલ કુકમા ભુજોડી માધાપર સરલી ખેડો યાદોઈ વગેરે જગ્યાએ અવારનવાર આવતા અમારા સુરેન્દ્રનગરને આકાશવાણી કેન્દ્ર મળે તેમ કરાવવા વિનંતી છે તો પરમાર જેઠાભાઈ વીરાભાઈ ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને મને લાગે છે કે એમણે પ્રથમ વાર આકાશવાણી ભુજને પત્ર લખ્યો છે તો આકાશવાણી ભૂજના પત્ર મિત્ર તરીકે આપને અમે આવકારીએ છીએ અને આજ રીતે આકાશવાણી ભૂજ સાથે જોડાયેલા રહેજો તનુબેન હવે આપણે એક વોઇસ મેસેજ લઈ લઈએ આપણા નવા શ્રોતા મિત્ર એવા પલ્લવીબેન પૂજારા આજે એમના હસબન્ડનો પણ ફોન આવ્યો તો આપણે પલ્લવીબેનનો વોટ્સઅપ મેસેજ લઈ લઈએ જી આકાશવાણી ભૂજ હું પલ્લવી બોલું છું દુધઇથી હું રેગ્યુલર તમારો જે પ્રોગ્રામ આવે છે ફોન ઇન આપની પસંદ એ સાંભળું છું અને પ્રોગ્રામ ખૂબ જ સરસ છે અને અમે એ પ્રોગ્રામના માધ્યમથી એકબીજા સાથે જે અબોલા હતા એ પણ દૂર કર્યા તો ખરેખર મને પ્રોગ્રામ ખૂબ જ ગમે છે મને અને મારા મિસ્ટર અતુલને તો સરસ એ બહુ સરસ પ્રોગ્રામ કરો છો તમે અને એવા ખરેખર નવા પ્રોગ્રામો પણ આની અંદર એડ કરવા જોઈએ ખુબ ખુબ આભાર પલ્વી બેન અને આજ રીતે હવે આકાશવાણી ભૂત સાથે તમે જોડાઈ જ ગયા છો ત્યારે હવે લાંબો સરસ મજાનો મેસેજ મોકલજો મને લાગે છે ટૂંકો છે અથવા તો કપાઈ ગયો છે એવું લાગે છે આટલો જ આવેલો હા એવો છે આટલો જ મેસેજ છે પણ આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને એસએમએસ છે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ ખૂબ સુંદર હોય છે મનોજભાઈ તનવીબેન પત્ર વાંચે છે એ ખૂબ ગમે છે પસંદ મારી ગીતો અવનવા કાર્યક્રમમાં સોમવારે સચિન પરમાર કેરા ગામના જે હતા તેમના ગીતો ખૂબ સુંદર હતા ગમતાનો ગુલાલ કાર્યક્રમ સદાબહાર આપણી પસંદગી ગીત ગુર્જરી એસએમએસ ચિત્રરંગ લાઈવ આ બધા જ કાર્યક્રમ ખૂબ સુંદર અને સારા આવે છે પરંતુ મેં અત્યાર સુધી જેટલા એસએમએસ મોકલ્યા છે ફરમાઈશમાં એમાં એક પણ સામેલ થયો નથી માત્ર પત્રથી જ પસંદગી આવે છે તો શું કારણ હોય છે એ જણાવજો થોડું ધ્યાન આપજો બાકી પત્ર તો હું લખું જ છું નિયમિત અને મારું ગીત પણ આવે છે સહ્યર કાર્યક્રમમાં મંગળવારે રક્ષાબંધન વિશે જે માહિતી આપી એ ખૂબ સુંદર હતી સહિયર કાર્યક્રમ ગમતાનો ગુલાલ કાર્યક્રમ આપની પસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી સદાબહાર સરગમ જેવા કાર્યક્રમો છેલ્લે સરનામું આપવા વિનંતી કારણ કે નવા મિત્રો પણ લખી શકે હું નિયમિત શ્રોતા મિત્ર છું તો હવે એસએમએસમાં મારો સામેલ કરવા વિનંતી છે મનોજભાઈ જય સ્વામિનારાયણ જય જીતેન્દ્ર કાલાવાડ મંદિર જય જીનેન્દ્ર હશે જય જીતેન્દ્ર લખાઈ ગયું કાલાવાડ મંદિર રાજકોટ અમારા નિયમિત પત્ર મિત્ર કિરીટભાઈ સોલંકી નખત્રાણા મહેશભાઈ પંડ્યા રાજકોટ રોપટભાઈ રાવળ કલ્પનાબેન ઉપાધ્યાય ધીરજભાઈ રબારી અબ્દુલભાઈ નિલેશભાઈ તથા નિયમિત રેડિયો મિત્ર મંડળ સમગ્ર જન્માષ્ટમી આવે છે તો રાજકોટ ખાતે પાંચ દિવસનો લોકમેળો થાય છે તો આપને પધારવા આમંત્રણ છે નિમંત્રણ છે વિનંતી રેસ્કોસ ગ્રાઉન્ડ આકાશવાણી ભુજ તેની ક્ષમતા વધારવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ રાવળ તમારો પ્રયત્ન જે છે એના માટે અભિનંદન સાંસદ શ્રીનો આભાર જય સ્વામિનારાયણ લિખતીન જાદવ નાથુભાઈ રવજીભાઈ શંકરભાઈ નિયમિત શ્રોતા છું તમારો અને સાથે જયદીપ હેમાંશી માનશી પોપીબા ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ ખૂબ ખૂબ આભાર અને આજ રીતે જાદવ નથી આકાશવાણી ભૂત સાંભળતા રહેજો ભુજથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને મેસેજ મળ્યો છે અને ખાસ તો જે 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 કાર્યક્રમમાં હમણાં આપણે તમે લીધો પરમવીર ખૂબ નો ગમ્યો અને આકાશવાણી ભુજ ની જે ક્ષમતા વધારવાની વાત છે એનાથી તેમને આનંદ થયો અને આપની પસંદ કાર્યક્રમમાં જે ધર્મેન્દ્રભાઈ ની રજૂઆત હતી એમને ખૂબ જ ગમી તો ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન આકાશવાણી ભુજ સાંભળતા રહેજો મને લાગે છે વળી એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ જી હેલો આકાશવાણી ભુજ જવાબમાં કહેવાનું કે હું નિયમિત સાંભળું છું ભુજડીથી સુમરા હકીમભાઈ બોલું છું કેમ છો મનોજભાઈ તનવીબેન ભૂમિબેન બધા કેમ છો ને મારો પસંદગી ચોક્કસ મોકલજો આ મારો મેસેજ છે ઓલે રવિવારે મેં મેસેજ મોકલ્યો હતો તમે જવાબ નહીં હાલ્યો આમાં જવાબ ચોક્કસ હાલ પસંદ મારી ગીતો અને નિયમિત સાંભળું છું ને બધા કાર્યક્રમો તમારા સાંભળું છું કાર્યક્રમ તમે ફેરફાર કરી નાખ્યો છે પણ ગમતું તો નથી પણ તમે હાલ છે જો સાંભળવામાં પણ આજે એક મારી વિનંતી છે તમે રાતના એક ફોનીને આપણી પસંદ ચાલુ કરો તો અમને બહુ મજા આવે અઠવાડિયામાં એક વાર ગમે રાખો કલાક રાખશો તો હાલે એક કલાક સાંભળવાનું એમ થાય આપણે ને દિવસમાં શું હોય ખબર તમે વહેલું ચાલુ કરી નાખો એમાં અમે ફરવાડી ન ફરવાની ખબર ન પડી ફોનીને આવ્યો કે થઈ રહ્યો કે ફોન કરવાનું ઘરે હું તો જ ફોન કરવાનું વારો આવે ના ના આવે આમ કામે જતા હોય ગપે એમ હોય રાતે તો ઘરે જ હોય એટલે ફોન સાંભળવા મજા આવે ને ફોન લગાવવાની હોય તોય વાંધો ના આવે એવું કરજો ભુજોડી થી હકીમભાઈ વાત કરું છું આવજો હકીમભાઈનો નો સુજાવ બહુ સારો છે આના પેલા પણ એક બે શ્રોતા મિત્રો આવો સુજાવ કરેલો રાત્રે ફોની ઇન આપની પસંદ કરવાની એમણે વાત કરી છે તો એ આપણે અનુકૂળતા જોઈ લઈશું જે રીતે આપણે બીજા કાર્યક્રમો ગોઠવાતા હોય એ રીતે તો એ વિચાર બહુ સારો છે તો બસ આજ રીતે આકાશવાણી બહુ જ સાંભળતા રહેજો અને તનીબેન હવે જો લાંબા લાંબા પત્રો આવે ને એટલે તનીબેન મને આપી દે કહેવાનું કે કાર્યક્રમ વિભાગ ખત્રી કોલોની અબ્દુલ તારીખ વિભાગના કાર્યક્રમમાં બપોરે સાડા બાર વાગે અતુટ નાતો રક્ષાબંધન વિશે જલપા ત્રિપાઠીનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો ભાઈ બહેનના પ્રેમ વિશે ઘણી બધી વાતો જાણવામાં આવી ઉપરાંત રજૂ થયેલ ફિલ્મી ગીતો પણ ખૂબ સારા હતા અને એ પસંદગીના પણ હતા તેથી ખૂબ આનંદ થયો હાલ ઘણા લાંબા સમયથી કિરીટભાઈ એસએમએસ કરતા નથી કે પત્રો લખતા નથી આવું શા માટે તો આ પ્રસારણ દ્વારા જાણવા માંગુ છું કે કિરીટભાઈ શા માટે પત્રો નથી લાગતા તો અમે પણ પૂછીએ કે શા માટે શા માટે શા માટે કિરીટભાઈ શા માટે તો જવાબ તમે તો આપી શકો પણ અમને વોટ્સઅપ કરજો તો પછી તેઓ લખે છે કે આકાશવાણી તરફ ઘણું બધું યોગદાન છે કિરીટભાઈનું ક્યારેક અમે કાર્યક્રમ નથી સાંભળી શકતા તો કિરીટભાઈ રેકોર્ડિંગ મોકલાવે છે દરેક કાર્યક્રમની ખૂબ મહેનત કરીને મોકલાવે છે તેમાં અમે સાંભળી લઈએ છીએ તો આ વાત થોડીક અમારા માટે પ્રશ્ન માંગી લે તેવી વાત છે કે કિરીટભાઈ આટલો બધો ભાગ લેતા હતા માં પત્રો પણ હાલ શા માટે અને કિરીટભાઈની આ મહેનત જે જે રેકોર્ડિંગ કરવાની કાર્યક્રમની અને શ્રોતા મિત્રો સુધી પહોંચાડવાની એ માટે અમને એમને ધન્યવાદ પાઠવીએ છીએ અને આકાશવાણીનો જે એક બીજો ભાગ હોય એવો સમજીએ છીએ દરેક કાર્યક્રમો રેડિયો પર સાંભળી પણ શકીએ છીએ પણ ક્યારેક સમય અનુસાર એવું બને કે ન સાંભળે ત્યારે કિરીટભાઈની રેકોર્ડિંગ અમને કામ લાગે છે વધુમાં આકાશવાણી ભૂત તરફથી રજૂ થતા તમામ કાર્યક્રમ ખૂબ જ ગમે છે જેમાં ગીત ગુર્જરી સદાબાર આપણી પસંદ સરગમ વગેરે કાર્યક્રમો ખૂબ જ પસંદ છે અને આવા સારા કાર્યક્રમો આપવા બદલ આકાશવાણી ભૂજ કેન્દ્રના સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે આ યાત્રા દરેકને માટે લાભદાયક તેમજ ફળદાયી નીવડે તેવી આશા રાખીએ છીએ તો ખૂબ ખૂબ આભાર અબ્દુલ કાદરભાઈ અને હમણાં કિરીટભાઈ તો આપણે રૂબરૂ આવેલા અને એમની સાથે ઘણી બધી વાતો પણ થયેલી અને કિરીટભાઈ ની જે પસંદગી એમની જે માંગણી હતી એ જે કાર્યક્રમ સદાબહાર આપની પસંદ અને જે ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપણે ગીત ગુર્જરી શરૂ કર્યો એ કિરીટભાઈ ના પ્રયત્નો થકી જ શરૂ થયો છે એમ કહી શકાય એમણે બહુ જ ઘણા લાંબા સમયથી એમની માંગણી હતી કિરીટભાઈ અમારા બહુ જ માનવંતા શ્રોતા છે અને હું એમ નથી માનતો કે હવે આપણે આ ઉંમરે કંઈ ખોટું લાગે કે એવું હોય પણ કઈ હોઈ શકે કે એ કઈ કામમાં હશે બાકી આકાશવાણી પ્રત્યેનો પ્રેમ હું કિરીટભાઈ વતી શ્રોતાઓને કહી દઉં છું કે એમનો પ્રેમ જે છે એ યથાવત છે અને રહેશે છતાં પણ આપણે કિરીટભાઈ સાથે વાત કરી લેશું બરોબર તનીબેન હવે કોનો પત્ર છે આપણા નિયમિત પત્ર મિત્ર એવા પ્રિયાંશીબેન મારુનો પત્ર આપણને મળી ગયો છે ધનલક્ષ્મીબેન હીનાબેન મણીબેન હેતલ દિયા ધારા ભાર્ગવ રિયા પરીલાલ તેમજ મારું પરિવારના દરેક સભ્યો આકાશવાણી ભુજના કાર્યક્રમ સાંભળીને ખૂબ આનંદ થાય છે તારીખ સત્યાવીસમી ઓગસ્ટ આકાશવાણી ભુજ ભૂજથી પ્રિયાંશી મારું તેઓ લખે છે કે તારીખ એકવીસમી ઓગસ્ટના ચિત્રરંગમાં સાઠના દશકના ગીતો સાંભળીને ખૂબ આનંદ થયો બાવીસમી તારીખના હલો કર્યું ગાલમાં શિવ વિજ્ઞાન શાસ્ત્રી શ્રી ધવલભાઈ મહેતાએ ખૂબ સરસ જાણકારી આપી ત્રેવીસ તારીખના ફિલ્મ જંગલીના ગીતો અને તેની અંતરંગ વાતો જે સાંભળવા મળી એ ખૂબ જ ફિલ્મી કારવા કાર્યક્રમમાં ગમી ચોવીસમી તારીખના સુખનોવેદ આયુર્વેદ વિશે ડૉક્ટર જીગ્નેશ ઠક્કરે જે માહિતી આપી એ ખૂબ જાણવાલાયક માહિતી હતી અમને ખૂબ આનંદ થયો પચીસમી તારીખના ચિત્રરંગ કાર્યક્રમમાં જે ગીતો પ્રસારિત થયા એ ખૂબ જ ગમ્યા તો ખૂબ ખૂબ આભાર પ્રિયાંશીબેન આજે એમનો અધૂરો પત્ર મળ્યો છે એક બાજુનો જ વોટ્સઅપમાં એમણે પત્રનો ફોટો પાડીને મોકલ્યો છે તો આજ રીતે આકાશવાણી બૂજ સાંભળતા રહેજો ખૂબ ખૂબ આભાર મનોજભાઈ એક વોટ્સઅપ મેસેજ છે બેન ખલીફા એમણે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે સામત્રા વિવિધ ભારતી એફએમ સ્ટેશન પર વીસ કિલો વોટની ક્ષમતા સાથે આખા કચ્છમાં એકદમ સાફ પ્રસારણ ચાલુ થશે એ વાતનો ખૂબ આનંદ છે આઠ દિવસમાં એમણે જે પસંદ પડ્યા એ પ્રોગ્રામની યાદી એમણે જણાવી છે તો અઠ્યાવીસના ગુલમોહરમાં નવા ફિલ્મી ગીતો તારીખ ઓગણત્રીસના રક્ષાબંધન સ્પેશિયલ પ્રસ્તુતિ ધારા અધિકારી જીજ્ઞા મહેતા લિફ્ટ વિશે માહિતી અને ગીતો જેની પ્રસ્તુતિ સમૃદ્ધિ વોરાએ કરીએ ખૂબ સુંદર રહી એકત્રીસના એક જ કલાકાર સિંહના ગીતો બહુ ગમ્યા તારીખ બેના સાધનાની જન્મજયંતિ પર એમની ફિલ્મના ગીતો ગમ્યા અસજા કચ્છીભા મનોજભાજે અસાજા સલામ દીજા મારી સાથે મારા ઘરના સભ્યો વહીદભાઈ ખલીફા મારી દીકરીઓ તોકીરા તબસ્સુમ અને રેડિયો મિત્રો સબીરભાઈ જત અને સાયરાબેન જત તો ખૂબ ખૂબ આભાર આ રીતે ખુશીદબેન તો હવે આપણા નિયમિત શ્રોતા થઈ ગયા છે અને આપણને બહુ સરસ પત્ર લખે છે જે તો ખૂબ ખૂબ આભાર ખુશીદબેન આકાશવાણી બહુ સાંભળતા રહેજો તનીબેન હવે વળી એક વોઇસ મેસેજ લઈ લઈએ જી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ ભુજથી મનોજ ત્રિપાઠી રેખા ત્રિપાઠી અને નીલે ત્રિપાઠી તો પત્રપસંદગી કાર્યક્રમ સાંભળ્યો હતો શુક્રવારે એને ખૂબ ગમ્યો રાત્રે નવ ને પંદર મિનિટે તેમજ સમાચારમાં સાંભળ્યું હતું કે આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા એ સામંત્રાના એફ એમ ટ્રાન્સમિટરની મુલાકાત લીધી અને એની ક્ષમતા વધારવાની વાત થઈ છે તો એ જેમ બને એમ જલ્દી એની ક્ષમતા વધારવામાં આવે તો વધુ સારું તેમજ જે મીડિયમ વેવ ઉપર આકાશવાણી ભુજ આવે છે એની ક્ષમતા પણ વધારવાની જરૂર છે તો શક્ય બને તો એ મીડિયમ વેવ ઉપર આકાશવાણી ભુજની ક્ષમતા વધે અને ફૂલ પ્રસારણ આવે મોટાવા જે પ્રસારણ આવે એ જરૂરી છે તેમજ ઘણીવાર આવે છે બરાબર પણ ઓછી તારું ડીમ પડી જાય અને વળી ફૂલ આવે વળી ડીમ પડી જાય વળી ફૂલ આવે એવું બહુ બને છે માનો કે કોઈ ફિલ્મી ગીત વાગતું હોય ત્યારે ઘણી વાર ડીમ પડી જાય પછી ઓછી સારું વળી ફૂલ આવે એટલે આવું ઘણી વાર એટલે ઘણી વાર બને છે તો એમાં કંઈક સુધારો થાય અને આકાશવાણી ભોજની ક્ષમતા વધે એવો ટ્રાય કરજો એવા પ્રયત્નો કરજો આવજો જય ભારત પ્રજાપતિ દિનેશ કુમાર પટેલ ઉમંગ કુમાર પ્રવીણ કુમાર બારોટ જયદીપ પ્રજાપતિ પ્રવીણભાઈ રાણાભાઈ પ્રજાપતિ બાલાભાઈ રબારી વખતભાઈ રાજપૂત મિલનભાઈ નાઈ દિલીપભાઈ રાજપૂત સુંદરજી ઠાકોર અને બનાસકાંઠા થરાડ સિટીના શ્રોતા મિત્ર મંડળ લખે છે ત્રણ નવના રવિવારના સાડા આઠથી દસ પંદર સુધી પોણા બે કલાકનો અવિરત પ્રોગ્રામ ફોન ઇન આપની પસંદમાં મનોજ સોની સાહેબની રજૂઆત આકાશવાણી ભુજ પર ખૂબ જ સરસ લાગી મારી સાથે જોબ કરતા મારા ખાસ મિત્ર જેમને મેં રેડિયો શું છે અને રેડિયો સાંભળતો કર્યો એવા મારા ખાસ ભેરુ મારા ખાસ નહીં પણ વિશેષ અનમોલ દોસ્ત પ્રવીણ કુમાર રાણાજી પ્રજાપતિ ચીબડાધામના મિત્રનો કોલ અને મુકદ્દરકા સિકંદર મૂવીનું એમણે જે ગીત પસંદગી આપી હતી એ સાંભળવાની મજા આવી અને હંમેશા તેમની પસંદ બહુ જ ખાસ અને સરસ હોય છે તેમની વાતો તેમજ તેમના ગમતા તેમનું તેમને કેટલું મન છે વાતો કરવાનું તેમના બારસોથી પંદરસો મિત્રો રેડિયો સાંભળે છે અને મોબાઈલના એન્ડ્રોઈડમાં તેમની વાતની નવાઈ લાગી અને આનંદ થયો અચ્છા એમણે જે જણાવ્યું કે બારસોથી પંદરસો મિત્રો એમના રેડિયો સાંભળે છે એવી એણે વાત કરી પોતાના ફોનમાં અને એ આ લોકોએ સાંભળીને એમને નવાઈ લાગી કે આનો પ્રથમ કોલ માણવા આવી એક પ્રથમ કોલ માણવાની મજા આવી ગઈ બાકી મનોજભાઈ તમે જે સોંગ પૂરેપૂરા ફૂલ વગાડ્યા એ બદલ સૌ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે નિર્માણ સહાય તન્વી મહેતા નીરજ મચ્છર ટેકનિકલ સહાય કૌશિક મહેતા સર્વે દોસ્તોનો દિલથી આભાર સાથે પૂરો પ્રોગ્રામ ફોન કરીને પસંદગીના ગીતો માણવાની ખૂબ મજા આવી ગઈ પ્રવીણભાઈ પ્રજાપતિ જેવા અમને રેડિયો મિત્ર તેમજ બેન્ક એમ્પ્લોઈ મળ્યા ખૂબ આનંદ થયો મને બેન્કમાં કંઈ ન આવડતું પોતાનું અત્યારે પ્રવીણભાઈ મને એસી ટકા શીખડાવી દીધું છે અને હું રેડિયોમાં પૂરો બ્લાઇન્ડ હતો પરંતુ મને દરેક જાહેરાતની વિશેષ રીતે વિશેષ જાણકારી આપીને પ્રવીણભાઈએ મને પસંદ મારી ગીતો અવનવા સાંભળતો કર્યો સદાબહાર આપની પસંદ ગીતો ગુર્જરી એસએમએસ લાઈવ આપની પસંદ ચિત્રરંગ ગમતાનો ગુલાલ આપની પસંદ ધર્મેન્દ્ર જોશી જવાબમાં કહેવાનું કે ફોનની આપની પસંદ ગુલમહોર સુરભીની સોડમ સહિયર મહિલા જગત રોકાણ માર્ગદર્શન વગેરે પ્રોગ્રામ સાંભળતા કરી દીધા આવા સુંદર મજાના ઉદઘોષક મિત્ર ચિબડા ચીબડાધામના પ્રવીણભાઈ રાણાભાઈ પ્રજાપતિ હોશિયાર મિત્રનો ખૂબ ખૂબ આભાર રામ રામ તો જો આપણે જેમ કચ્છમાં જે કામ શ્રોતાઓને સાંકળવાનું કામ કિરીટભાઈ કરે છે જી એમ બનાસકાંઠામાં શ્રોતાઓને સાંકળવાનું જે કામ છે એ આપણા પ્રવીણભાઈ કરે છે શ્રોતાઓને ભેગા કરે છે એ બહુ આપણા માટે ગૌરવની વાત છે જો તનુબેન આ જે લાંબો પત્ર હોય તો તનુબેન મને આપી દે અને ગડબડ અક્ષર હોય તો એ મને આપી દે તો આપણે એક વાત છે આપણે તમે હમણાં જે વાત કરીને આપણા મિત્રએ કે મનોજભભાઈએ આખું ગીત વગાડ્યું તો એમને જણાવી દઈએ કે હું તો બીજો સ્ટુડિયોમાં હું કેમકે હું ફોન લેતો એ જે ગીતો વગાડવાનું કામ છે તનવીબેન કરતા હોય એટલે એ અભિનંદન ને જાય છે

રાત્રે બીજી સભાના આરંભે પાંચ અને દસ મિનિટે ગુલમોરમાં પાર્શ્વગાયિકા રીચા શર્માના જન્મદિવસ પર ગીતો ખૂબ જ ગમ્યા અને એમાં પણ અર્ચનાબેનની રજૂઆત સરસ હતી સદાબાર આપની પસંદમાં હેતલબેને એસએમએસનો સમાવેશ કર્યો તેથી ખૂબ સમાવેશ ન કર્યો તેથી ખૂબ તકલીફ પડી કાર્યક્રમ સાંભળમાં મનોજભાઈ સોની સાહેબ કહેતા હતા કે પત્રો ઓછા આવે છે પણ એમને કહી દઈએ કે એ પહેલો જ જે કાર્યક્રમ હતો એટલે પત્રો ઓછા હતા હવે પત્રો પાછા નથી આવ્યા એટલે હવે એસએમએસ આવે છે તો હવે તમે એસએમએસ કરજો પ્રેમભાઈ અને તેઓ લખે છે કે અમારા ઘણા બધાના મેસેજ ના આવ્યા તો નિરાશ થાય ત્રીસ તારીખને બુધવારે રાત્રે સવારે સાડા નવ વાગે ચિત્રરંગમાં એસએમએસ આપની પસંદ મારી પસંદગીનું ગીત સંભળાવવામાં ન આવ્યું એસએમએસ ગીરીન હોવા છતાં પણ ન થયું બીજી સભામાં પાંચ અને દસ મિનિટે ફિલ્મીકારોમાં ફિલ્મ તિસરી કસમના ગીતો એમને ખૂબ જ પસંદ પડ્યા સ્મિતાબેનને તેમણે અભિનંદન આપ્યા છે સાથે તેઓએ આગળ લખ્યું છે કે આઠ અને પંદર મિનિટે પસંદ મારી ગીતો ઓણવામાં ભવિનભાઈ ઢાપા કુડા ગામના મિત્રોએ શેડ્યુલ કરેલા ફિલ્મી ગીતો તેમને ખૂબ જ પસંદ પડ્યા રાત્રે દસ વાગે ગુજરાતી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ જી જી ગીત ગુજરીમાં મારી પસંદગીનું ગીત આપવામાં ના આવ્યું પાછો એ જ એમની ફરિયાદ છે પણ એ હવે પછી થઈ જશે હવે પાછા કાલે સોમવારે તમે સવારે આ બે કાર્યક્રમ માટે સદાબહાર અને ગીત ગુર્જરી માટે મેસેજ લખી દેજો તારીખે એકત્રીસમીના ગુરુવારે સવારે સાડા નવ વાગે ચિત્રરંગમાં યુગલ સ્વરમાં ફિલ્મી ગીતો મળવાની ઈચ્છા અનેરી ચમક સાથે જાગી કાર્યક્રમ ખૂબ જ પસંદ પડ્યો સાંજે બીજી સભામાં પાંચ અને દસ મિનિટે ગુલમોરમાં એક કલાકાર અરજીતસિંહના સ્વરમાં ફિલ્મી ગીતો એવરગ્રીન રહ્યા બહુ પસંદ પડ્યા કાર્યક્રમ એક નવના શુક્રવારના સવારે નવ ત્રીસ મિનિટે ચિત્રરંગમાં ગમતાનો ગુલાલને સાંજે નવ અને પંદર મિનિટે આપની પસંદના બંને કાર્યક્રમમાં એસએમએસ બુધવારે મૂક્યા ગ્રીન થયા જોયા છતાં ધર્મેન્દ્રભાઈ જોશીએ ગીત ના આપ્યું આ એક વાર નથી થયું ધર્મેન્દ્રભાઈ જોશી વારે ઘડી આવું કરે છે પણ એમને કહીએ કે ધર્મેન્દ્રભાઈ ખબર જ ન હોય સ્ટુડિયોમાં બેઠા હોય જે મિત્રો જે એસએમએસ શોધવાનું કામ કરતા હોય એમનાથી રહી ગયું હોય કે અથવા તો ઘણા બધા આવી ગયું હોય ફરમાઈશ તો એમાં સમયનો અભાવ હોય બાકી એવું કઈ ન હોય કે ધમુભાઈ તમારો એસએમએસ ન લે બરોબર ને એવું કંઈ છે નહીં સમયના અભાવે કદાચ એવું થઈ શકે સાંજે પાંચ અને દસ મિનિટે ગુલમુર્માન સંગીત નિર્દેશક રાજકમલની પુણ્યતિથિ પર વિશેષ ફિલ્મી ગીતો બહુ મસ્ત રહ્યા તારીખ બીજી સપ્ટેમ્બરના શનિવારના સવારે નવત્રીસ મિનિટે ચિત્રરંગ એસએમએસ લાઈવ કાર્યક્રમમાં એસએમએસ જોયો પણ ગીત ના આપ્યું પણ જતાં જતાં લાસ્ટમાં નામ આપી દીધું તેથી થોડો રાજીપો થયો પ્રોગ્રામ રજૂ કરતા આરતીબેન શાહ અને સમૃદ્ધિબેનને દિલથી શુભેચ્છા અભિનંદન બસ આજે એટલું જ આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી કૃષ્ણ તો ખૂબ ખૂબ આભાર અને આ રીતે આકાશવાણી ભુજ સાંભળતા રહેજો પ્રવીણભાઈ હવેનો જે વોટ્સએપ મેસેજ છે મથડા તાલુકો અંજારથી મોસીન અલી આગરિયા ગુરુવારના કૃષિ માહિતીમાં ટામેટી પાન કોરિયા જીવાતનું નિયંત્રણમાં સારા માર્ગદર્શન મળ્યું સારો રહ્યો કાર્યક્રમ ફોનીન આપની પસંદમાં અમારી ફરમાઈશનું ગીત આપ્યું તે બદલ મનોજભાઈનો આભાર મનોજભાઈ મરાઠીમાં વાત કરતા હતા એ સારી લાગી શનિવારે એસએમએસ આપની પસંદમાં ટાઈમના કારણે ફરમાઈશ પૂરી ન થઈ પણ છેલ્લે બધા એસએમએસ આરતીબેને વાંચ્યા તે બહુ સારું લાગ્યું બુધવારે રાત્રે દસ વાગ્યે ગીત ગુર્જરીમાં ગુજરાતી ગીતની ફરમાઈશ આપી શકીએ એ સારી વાત છે મજા આવી કચ્છી નાટક પરપોટો સારું લાગ્યું આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમ એકબીજાથી એકબીજાની ધૂન હોય છે આભાર આકાશવાણી આટલા સુંદર કાર્યક્રમો આપવા બદલ પરમાર સચિનભાઈનો ડિજિટલ મેસેજ હું વાંચી નાખું કેન્દ્રની તેઓ લખે છે કે આકાશવાણી ભુજના સૌ મિત્ર મંડળને નમસ્કાર આજે બસ એક જ વાત કરવી છે કે સોમવારે પસંદ મારી ગીતો અવનવા કાર્યક્રમમાં ડિજિટલ પત્ર લખ્યો હતો સારી પ્રસ્તુતિ થઈ પરંતુ એમાં ડિજિટલ પત્ર અને થીમનો ઉલ્લેખ ન થયો એટલા માટે આકાશવાણી ભુજના અમુક શ્રોતા મિત્રો મારાથી નારાજ થયા છે કે આવા કેવા ગીતો શેડ્યુલ કર્યા છે તમે સચિનભાઈ જો આ કાર્યક્રમમાં થીમ પ્રસારિત થઈ હોત તો શ્રોતા મિત્રોને ખબર પડી ગઈ હોત કે મારા ડિજિટલ પત્રમાં થીમ એક જ સ્ટોરીવાળી બે ફિલ્મના ગીતો હતા લિખતન સચિન પરમાર સચિન ઈશ્વરલાલ પરમાર ગામ કેરા સચિનભાઈ ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને આપની જે નારાજગી છે એ આપણે જોઈ લઈશું અને સત્વરે દૂર કરવામાં આવશે તની આ વખતે મને લાગે છે કે બધા જ કાર્યક્રમોનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે આપણે છેલ્લો ચોત્રીસ મિનિટનો કાર્યક્રમ હતો આ વખતે અડત્રીસ મિનિટ થઈ જાય તો આજે આ કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો તો આવજો પત્ર મિત્રો આવજો તનવીબેન પણ મને લાગે છે કે સરનામું તો દઈ દઈએ ને સરનામું દઈ દઈએ ને સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ સાડત્રીસ શૂન્ય 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 એક ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન વોટ્સઅપ માટેનું સરનામું પણ એટલે કે નંબર નોંધી લેશો તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજવાબ શું નમસ્કાર નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ જવાબમાં કહેવાનું કે આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી